રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા બાદ શાંતિકૂચ યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા. 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતની ભૂમિના આ વિભૂતિ વિશ્વ વંદનીય ગાંધી બાપુએ સમગ્ર દેશના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધી જયંતિ નિમિત્તે મકાઈપુલ ખાતે આવેલા જૂના કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે એક પ્રાર્થના સભા યોજી હતી અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીની પ્રતિમા ચોક બજાર સુધી શાંતિકૂચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી બાબુભાઈ રાયકા તથા પાલિકાના વિપક્ષી નેતા શ્રી પ્રફુલભાઈ તોગડિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. ભારત દેશને આઝાદી અપાવનાર વિશ્વની મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મ જયંતિ છે. સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રી જે વડાપ્રધાન જય જવાન જય કિસાનના નારા આપનાર આવી મહાન વિભૂતિની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષે આજે પ્રાર્થના સભા રાખી છે અને શાંતિકૂચ પણ રાખી છે, ત્યારે દેશ આ બે વિભૂતિને ભૂલી શકશે નહીં. સમગ્ર વિશ્વમાં જે મહામાનવ તરીકે ઓળખાયા છે એવા ગાંધી બાપુને આજે યાદ કરીએ છીએ, ત્યારે ગાંધી બાપુએ દેશના આઝાદીની લડાઈમાં જે રીતે સત્ય અહિંસાનો નારો આપીને અને એમણે જે માર્ગ અપનાવ્યો હતો એ માર્ગ આજે કોંગ્રેસ પણ અપનાવે, કોંગ્રેસની યુવા પેઢી પણ ગાંધી બાપુને અનુસરે અને એ માટે આ કાર્યક્રમો જુદા જુદા કાર્યક્રમો ગાંધી બાપુના નામે કોંગ્રેસ પક્ષે શરૂ કર્યા છે અને એમાં કોંગ્રેસનું મનોબળ કોંગ્રેસીઓનું મનોબળ પણ મજબૂત થાય અને ગાંધીજી જેવા જે વિચારો છે એ વિચારોનું સિંચન થાય એ માટેનો આ કાર્યક્રમો છે. હાલની જે પરિસ્થિતિ ગાંધીજીના સિદ્ધાંતને ભૂલી જતા, ગાંધીજી કદાપી ભૂલાય એવા નથી, કદાપી ભૂલી શકાય એમ નથી. ગાંધીજીને જે લોકો હેટ કરતા હતા એ લોકો જો યાદ કરવા લાગ્યા હોય, ગાંધીજીને ગોડસે જેવા જે ગાંધીજીનું ખૂન કરવાળા હતા એના અનુયાયીઓ જ્યારે ગાંધીજીને નામે ચરી ખાતા હોય તો કોંગ્રેસ પક્ષ તો ગાંધીજીની દેન છે. ત્યારે ગાંધીજીને યાદ કરીને અમે ગાંધીજીના સંસારો અમારા યુવા પેઢીમાં અમે સૂચવીએ એ જ અમારો આશય છે. સુરત કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલા પ્રાર્થના સભા અને શાંતિકૂચમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.